રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, અલ્પ સંવાદમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે. પહેલું સુખ તે જાતે નર્યા, આ ઉક્તિને સાર્થક કરવા માટે નોબત થકી આજે આપણે ડૉક્ટર હિતેશભાઈ જાની સાથે અલ્પ સંવાદ કરીશું. ડૉક્ટર હિતેશભાઈ જાની આયુર્વેદિક ડૉક્ટર છે અને પ્રખર શિક્ષણ શાસ્ત્રી છે. હાલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એનિમલ વેલફેર બોર્ડના ડિરેક્ટર છે અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે. તો સૌ પ્રથમ ડૉક્ટર હિતેશભાઈ જાનીનું સ્વાગત કરીએ અલ્પ સંવાદમાં. નમસ્કાર હિતેશભાઈ. તમારો પરિચય આપતા આપતા આપણે અલ્પ સંવાદ ચાલુ રાખીશું. નહીં વાદ, નહીં વિવાદ, બસ અલ્પ સંવાદ. હિતેશભાઈ વિશે જામનગરના લોકો ઘણા ખરા પરિચિત છે, કારણ કે હમણાં જ મેં કહ્યું તેમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ તરીકે તેઓ વર્ષો સુધી કાર્યરત હતા અને હમણાં જ નિવૃત્ત થયા છે. આપણે શરૂઆત કરીએ ગાયોના પ્રકાર, ગાયોની બ્રીડ વિશે, કે સામાન્ય લોકોમાં જે માન્યતા છે અને આપ જે એક્સપર્ટ છો અને ગાયો ઉપર આટલું બધું રિસર્ચ કરેલું છે, તો એના વિશે થોડો પ્રકાશ પાડો. જી, નોબતના માધ્યમથી મને એ કહેવું ગમશે કે સામાન્ય લોકો જેને કાઉ કહે છે કે ગાયને કાઉ કહે છે, આજે એ સ્પષ્ટતા કરવાનો મને સારો મોકો મળ્યો છે. યુરોપ અને અમેરિકામાં કાઉ છે, દેટ ઇઝ બોસ્ટોરસ. વૈજ્ઞાનિક ભાષામાં અથવા એનો ડીએનએ કે એનો જે જીન્સ છે એ બોસ્ટોરસ છે. જે ભારતમાં જે ગાયો છે જેને આપણે ગાય માતા કહીએ છીએ, દેટ ઇઝ બોસ ઇન્ડિકસ. આ બંનેના ઘોડા હાથીનો ફરક કહો અથવા ગાય ગાયમાં પણ પ્રાણી વચ્ચેનો બહુ મોટો ફરક છે. પૃથ્વી ઉપર 55,000 મેમેલ્સ છે, સ્તનધારી પ્રાણી કે જે દૂધ આપે છે. વાંદરીનું બચ્ચું વાંદરીને ધાવીને મોટું થાય, ગુલડિયું કૂતરીને ધાવીને મોટું થાય, તો એ બંને દૂધ એક પોતાના બચ્ચાને ઉપયોગી છે. આવી રીતે પૃથ્વી ઉપર 55,000 પ્રાણી છે કે જે દૂધ આપે છે. તો બોસ્ટોરસ એટલે કે જર્સી જે છે, હોસ્ટિન છે, ફિઝિયન છે, જે યુરોપની કે અમેરિકાની કાઉ છે, એ પણ ગાય જેવું એક પ્રાણી છે, દેખાતું પ્રાણી છે પણ ખરેખર ગાય નથી. અને ભારતમાં જે ગાય છે એ બોસ ઇન્ડિકસ છે. અને પછી વૈજ્ઞાનિકો એના ઉપર જે રિસર્ચ વધારે જે લોકોને પણ જાણવું જરૂરી છે કે જે બોસ્ટોરસ છે એટલે કે કાઉ છે, એનું દૂધ એ વન ટાઈપનું મિલ્ક છે અને ભારતની જે ગાયો છે એનું એ ટુ ટાઈપનું મિલ્ક છે. એટલે વૈજ્ઞાનિક રીતે જો કહીએ તો આપણે એક બ્રહ્મા છીએ અત્યાર સુધી. અને આ બ્રહ્મા પશ્ચિમના લોકોએ આપણને જર્સીકરણ કર્યું છે આપણી ગાયોનું, એ બહુ મોટું, એના કારણે ભારતને બહુ મોટું સંકટ આવ્યું છે. આગળ ઉપર એના દુષ્પરિણામોની ચર્ચા ચોક્કસ કરીશું. પરંતુ ભારતમાં, ભારતની બ્રીડ વિશે થોડી વાત કરી લઉં તો ભારતમાં લગભગ અત્યારે 67 ડિસ્ક્રિપ્ટ બ્રીડ છે, જેનો જીન્સ નેશનલ જેનોટિક રિસર્ચ સેન્ટરમાં નોંધાયેલો છે. એવી ભારતમાં 67 પ્રકારની દેશી ગાયો છે. જેમ કે આપણે સૌરાષ્ટ્રમાં છીએ તો સૌરાષ્ટ્રમાં ગીર ગાય છે, ઉત્તર ગુજરાત કે કચ્છમાં જાઓ તો કાંકરેજ છે, તમે સાવ દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ડાંગી છે, મહારાષ્ટ્રમાં ખિલારી, પછી રાજસ્થાનમાં નાગોરી, આંધ્રમાં ઓંગોલ. તો દરેક પ્રદેશની પોતાની ગાયો છે, પણ આ બધી દેશી ગાયો છે અને એના દૂધમાં બહુ વિશેષતા છે જે આપણે આગળ ચર્ચા કરતા લઈશું. પરંતુ કાઉ અને ગાય એક નથી, આ મને લાગે છે દર્શક મિત્રોને આપણે જરૂર સંદેશો અલ્પ સંવાદના માધ્યમ ગેરમાન્યતા હતી જે આજે ઘણે અંશે દૂર થઈ. દૂધ વિશે જ આપણે જે વાત કરતા હતા, ગાયનું દૂધ, ભેંસનું દૂધ, કારણ કે એમાં માત્ર ચરબી સિવાય પણ બીજા ઘણા બધા ફરક છે. ઉત્તમ કયું દૂધ? અને ગીર ગાયનું દૂધ અત્યારે ન્યૂઝપેપરમાં ઘણી બધી જાહેરાત આવે કે ગીર ગાયનું દૂધ અવેલેબલ છે, સામાન્ય ગાયના દૂધ કરતાં એ મોંઘું પણ હોય છે, તો એ ઓથેન્ટિક કેટલું? એ ગીર ગાયને અહીંયા કોઈ પણ બીજા ગીર સિવાયના પ્રદેશમાં એને રાખીને પણ એના દૂધની ગુણવત્તા જળવાઈ રહે એવું બને ખરું? જી, સારો સવાલ છે. કારણ કે આપણે આ બધા વિષયોનો જવાબ આપવો પડશે, કમસે કમ મારા જેવા આ વિષયના વૈજ્ઞાનિકે આપવો જોઈએ. અત્યારે જે ભારતમાં દૂધ જે મળે છે સામાન્ય રીતે, આમ તો પોતાના વિસ્તારની દેશી ગાયોનું દૂધ બધાને મળતું અને હજીય મળે છે, પરંતુ સૌથી વધારે ડેરી પોપ્યુલર થઈ રહી છે, ડેરીના દૂધ ઘરો સુધી પહોંચ્યા છે,
અરે ગામડામાં જ્યાં દૂધ મળવું જોઈએ ત્યાં પણ ડેરી પહોંચી ગઈ છે, તો ભેંસ, ગાય, જર્સી, બકરી આવા ઘણા દૂધો તો આપેલા છે, આવે છે. પરંતુ જ્યારે હું દૂધની વાત કરીશ, મેં અગાઉ પણ વાત કરી કે 55,000 મેમેલ્સ છે, સ્તનધારી પ્રાણી છે, પણ બધા દૂધ આપણે પી ન શકીએ. શાસ્ત્રો એમ કહ્યું છે કે જો આંખની તકલીફ છે તો બકરીનું દૂધ સારું છે, જો અનિદ્રા કે કારસ્ય છે તો ભેંસના દૂધનો પ્રયોગ શાસ્ત્રોએ બતાવ્યો છે, હૂપિંગ કફ હોય તો ગધેડીના દૂધનો પણ ઉપયોગ કર્યો છે. જો આપણે સિરોસિસ ઓફ લિવર હોય, એટલે કે લિવર ફેલ થાય, હેપેટાઇટિસ હોય, તો તો ઉટલીના દૂધનો શાસ્ત્રકારોએ પ્રયોગ બતાવ્યો છે. તો શાસ્ત્રોએ 7 દૂધનો પ્રયોગ આયુર્વેદમાં હજારો વર્ષોથી બતાવ્યો છે, રેકમેન્ડેડ છે. તો જેમ આપણી ચર્ચા ચાલે છે એમ ગુરુ શિષ્યનો સંવાદ આત્રેય અને એમનો પણ થયો, ત્યારે શિષ્યોએ પૂછ્યું કે આપે બધા ભેંસની વાત કરી, બકરીના દૂધની વાત કરી, ઉટલીના દૂધની વાત કરી, ગધેડીના દૂધની વાત કરી, પરંતુ આપણે ગાય વિશે કેમ ના કહ્યું? તો કે એવું છે કે જ્યારે બકરી માંદી પડે, જે આંખને સાજી કરે છે, જે ઉટલી માંદી પડે કે જે સિરોસિસ ઓફ લિવર ઠીક કરે છે, હૂપિંગ કફ ઠીક કરનારી ગધેડી પણ બીમાર પડે, તો આ બધા પ્રાણીઓ જ્યારે માંદા પડે ને એટલે સુધી કે જે આપણી માં જેનું સ્તનપાન કરીને આપણે મોટા થઈ છે એને પણ પોતાને ધાવણ ના આવે કે બીમાર પડે, તો આ બધા પ્રાણીઓને જો ગાયનું દૂધ પીવડાવીએ તો એ બધા પ્રાણી સાજા થઈ જાય. એટલે દૂધની શ્રેણીમાં ગાયનું દૂધ નથી આવતું, એ અમૃતની શ્રેણીમાં આવે છે. તો આ એની વિશેષતા છે. અને આ વિશેષતા મેં અગાઉ આપને કહ્યું મુજબ કે એ 2 ટાઈપનું મિલ્ક છે, અત્ર ગવ્યમ જીવનીયમ મેદ્યમ રસાયનમ શતક્ષીણ હિતમ બલ્યમ સ્તન્યકરમ પરમ. આ સંસ્કૃતની વાત પહેલાં અમારા જેવા આયુર્વેદના વૈદ્યને પણ નહોતી સમજાતી, પણ જેમ જેમ સંશોધન કરતા ગયા તેમ તેમ એ સમજાયું કે મેદ્યમ એટલે બુદ્ધિ વધારે છે, ત્યારે ભેંસનું દૂધ બુદ્ધિ વધારતું નથી. કારણ કે ભેંસના દૂધનો અમે જ્યારે સ્ટડી કર્યો ત્યારે ખ્યાલમાં આવ્યું કે ભેંસના દૂધનો કે એના ઘીનો મોલેક્યુલ મોટો છે, એના ફેટનો મોલેક્યુલ મોટો છે, તો એ સૂક્ષ્મ સ્ત્રોતસોમાં, એટલે કે જેને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ બ્રેન બેરિયર કહેવાય, એમાં જઈ જ ન શકે. માતા જ્યારે સગર્ભા હોય ત્યારે બાળકની 5મા અને 6ઠા મહિને આઈક્યુ સેટ થાય છે, તો એ સમયે જો ભેંસનું દૂધ માતાને મળે તો માતા પિતાના આઈક્યુ મુજબ તો એના ડીએનએ મુજબ તો એને મળવાનું છે, પરંતુ પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય. જો બાળકને પોતાથી પણ હોશિયાર બનાવવું હોય, માતાએ પોતાની દીકરીને પોતાથી પણ હોશિયાર બનાવવી હોય, તો આપણે એ 5મા અને 6ઠા મહિનામાં સગર્ભાવસ્થામાં જ કરી શકીએ. તો ત્યારે ગાયનું ઘી છે એ જ બ્લડ બેન બેરિયરને ક્રોસ કરીને બાળકની બુદ્ધિ માતા પિતા કરતાં બુદ્ધિ વધારે કરી શકે, જે ભેંસનું દૂધ કરી શકતી નથી. અને આપે જોયું હશે કે વ્યવહારમાં પણ તમે જુઓ, 5-6 ભેંસો આવતી હોય અને તમે હોર્ન વગાડો રોડ ઉપર, તો ભેંસ ખસશે કે નહીં ખસશે કાંઈ નક્કી નહીં. જ્યારે ગાયનું આખું ઝુંડ આવતું હોય, ટોળું આવતું હોય, પણ તમે એક 2-વ્હીલરવાળો પણ હોર્ન વગાડે તો પહેલી ગાય તારવીને નીકળી જાય અને બધી ગાયો પછી નીકળી જાય. તો આ સૂક્ષ્મ જે એના દૂધમાં તફાવત છે એ આગળ ઉપર એના ઘણા બધા દૂધોની પણ આપણે એના ઘણા ગુણોની ચર્ચા કરીશું. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. તો ગાયોના પ્રકાર અને બ્રીડ વિશે ઘણી ગેરસમજ ગેરમાન્યતાઓ દૂર થઈ. એક હવે અમને ગૃહિણીઓને રોજબરોજ પજવતો પ્રશ્ન કહીએ કે જાણવા માટે અમને બહુ તાલાવેલી લાગે એવી વાત છે, ગાયોને અનુરૂપ જ ગાયોનું દૂધ બાબતે, કે ગાયનું દૂધ સારું, કઈ ગાયનું દૂધ સારું, ભેંસનું દૂધ અને ગાયના દૂધ આ બંનેમાં ફરક શું છે, ચરબી સિવાય ઉત્તમ કયું દૂધ લેવું જોઈએ, એના વિશે થોડો પ્રકાશ પાડો હિતેશભાઈ. સાચી વાત છે કે દૂધનું કન્સર્ન તો ગૃહિણીને વધારે હોય. તો દૂધ એટલે ગાયનું દૂધ, બાકી ભેંસનું દૂધ છે મીઠાઈમાં ચાલે, દહીં બનાવવું હોય તો પણ ઉપયોગી છે. પણ જો બુદ્ધિ વધારવી છે, વજન વધારવું નથી, તો ગાયનું દૂધ ચાલશે. જો તમારે આળસું થવું છે તો ભેંસનું દૂધ સારું છે. જો તમારા બાળકને તેજસ્વી બનાવવું છે, તરવરિયું બનાવવું છે, તો ગાયનું દૂધ ઉત્તમ છે. તો આ પ્રકારે આપણા ઘરમાં આવતા દૂધમાં આપણે જે ખાસ કરીને જે ડેરીનું દૂધ આવે છે એ બધા મિક્સ આવે છે, એટલે આપણો આગ્રહ એવો હોવો જોઈએ કે દેશી ગાયનું દૂધ આપણને મળે, તો આપણું સ્વાસ્થ્ય જળવાય, વજન ન વધે, ચરબી ન વધે, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીઝ આ બધા
વધુ ચરબીના કારણે છે. જે ગાયના દૂધમાં સપ્રમાણ ચરબી છે અને હ્યુમન સેલ, હ્યુમન જે બોડી મિકેનિઝમ છે, હ્યુમન બાયોકેમિસ્ટ્રી છે, એને ગાયનું દૂધ જ પચાવી શકે એમ છે. બાકી ભેંસના દૂધથી તો ચરબી જ વધવાની છે. તો ગૃહિણીને મારો સંદેશ છે કે દેશી ગાયનું દૂધ જ વાપરવું જોઈએ. અત્યારના જે સમયની સૌથી વધારે સમસ્યા કે પ્રોબ્લેમ જે છે હેલ્થ વિશેના, લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર્સ એ અત્યારે ખૂબ વધ્યા હોય એવું લાગે છે. સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ પણ લાઈક ડિપ્રેશન, માઇગ્રેન એ પણ ખૂબ વધ્યા હોય છે, વધ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. તો હેલ્ધી લાઇફસ્ટાઈલ, બેલેન્સ ડાયટ, હેલ્ધી લાઇફસ્ટાઈલમાં આયુર્વેદ, યોગ, પંચગવ્ય ચિકિત્સા કે જેના પર તમારા પુસ્તકો પણ મેં જોયા છે, વાંચ્યા છે, તમે મેગેઝિનમાં પણ, ઘણા મેગેઝિન્સમાં પણ આના વિશેના આર્ટિકલ્સ લખો છો, તો આ કઈ રીતે ઉપયોગી થાય સામાન્ય માણસને? કે હેલ્ધી લિવિંગ, હેલ્ધી લાઇફસ્ટાઈલ એ જ આયુર્વેદનો મૂળ પાયો છે. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અસ્માકમ પ્રયોજનમ, એટલે કે સામાન્ય માણસ સાજો કેમ રહે, સ્વસ્થ કેમ રહે. અને તમે શરૂઆતમાં પણ કીધું, પહેલું સુખતે જાતે ન રહે. તો સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એ જ આયુર્વેદનો ઉદ્દેશ છે અને એ જ હેલ્ધી લિવિંગ, એ જ હેલ્ધી લિવિંગ માટેની ટિપ્સ છે. તો અમે એક લોક આયુર્વેદ નામનો કોન્સેપ્ટ ડેવલપ કર્યો છે કે સામાન્ય નાગરિકો કેવી રીતે ખાય, કેવું ખાય, કેવી રીતે પકાવે, આયુર્વેદિક કુકિંગ કેવું હોય, આપણે બીમાર જ ન પડીએ, આપણે આખા દિવસમાં શું કરીએ, કેવી રીતે શ્વાસ લઈએ, ત્યાંથી માંડીને કેવી રીતે બેસીએ, કેવી રીતે વાત કરીએ, કેવું પાણી પીએ, આ બધું આયુર્વેદે ખૂબ બતાવેલું છે. અને આયુર્વેદે બતાવેલું છે એ મારે અહીંયા કહેવા માટે એ પ્લેટફોર્મ યોગ્ય છે, પરંતુ એનું કહેતા મને ગૌરવ એટલા માટે થાય છે કે હજારો વર્ષથી તો આપણી પરંપરા હતી, પણ વિશ્વ એને ઈચ્છે છે. આજે મારી યુનિવર્સિટીમાં આપ જાણો છો, જામનગરનું ગૌરવ છે કે 23 કન્ટ્રીના છોકરાઓ આયુર્વેદ ભણવા આવ્યા છે. તો વિશ્વ જેને ઈચ્છે છે એવી જીવન પદ્ધતિ એટલે કે લાઇફસ્ટાઈલ, તો મેં વાત કરી મુજબ અસ્થમા, ડાયાબિટીસ કે કેન્સર કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, આ બધા રોગોને કોઈ બેક્ટેરિયાથી થવાના નથી. તો એ તો તમારું ફૂડ કેવું છે, તમે કેવી રીતે પાણી પીઓ છો, કેવી રીતે જમો છો, કેવી રીતે તમે જોબ ઉપર જાઓ છો, આ બધું આપણે જોવું પડશે. અને આયુર્વેદ એ બાબતમાં જરૂર મેસેજ આપે. જે વિશે મારો પંચગવ્ય છે, તો પંચગવ્ય પણ એ તમે સાજા રહો, તમે હેલ્ધી રહો. પંચગવ્યમાં 5 ગવ્ય છે, તો ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ, માખણ, આ બધા હેલ્ધી લિવિંગ માટેના પાયાના તત્વો છે. અને માની લો કે બીમાર થયા કોઈ કારણથી, તો ગૌમૂત્ર અને ગોમેશ્વરસ એની સારામાં સારી ચિકિત્સા થઈ શકે છે. 4 US પેટર્ન, 2 કેનેડિયન પેટર્ન અને 2 ચાઇનીઝ પેટર્ન અમે લીધી છે કે ગૌમૂત્ર છે એન્ટી કેન્સર છે, અને આ પ્રકારની દુનિયાએ હવે એને સ્વીકૃતિ આપી છે. તો ભારત પાસે તો એ બહુ મોટી તાકાત છે કે આપણે લોકોને હેલ્ધી લિવિંગ શીખવાડી શકીએ, કદાચ કોઈ બીમાર પડ્યા હોય તો એને સાજા રાખી પણ શકીએ. તો મારું તો અલ્પ સંવાદના માધ્યમથી જામનગરના અને વિશ્વભરમાં આ ચેનલ દ્વારા જોઈ લેલા લોકોને મારો મેસેજ છે કે ગાય, દેશી ગાયનું દૂધ પીઓ, તાજું ખાઓ, વાસી ન ખાઓ, ફ્રીઝ કે ટીવી કે એસી જેનો જરૂર પડે તો જ ઉપયોગ કરો. માઇક્રોવેવ ગઈકાલે જાપાને નક્કી કર્યું સરકારે કે 1 વર્ષમાં બધા માઇક્રોવેવ અમે વિડ્રો કરી લેશું. તો માઇક્રોવેવ કેટલું ખતરનાક છે એ આપણે સમજવું પડશે. તો આવા બધા સાધનોથી આપણે દૂર જઈએ, આપણે ઓર્ગેનિક ફ્રૂટ, ઓર્ગેનિક શાકભાજી ખાઈએ, ઉગાડીએ. તમે અમારી ત્યાં, અમારું વેદગર વિહાર છે, ત્યાં તમે નાગરિકો આવી શકે છે. એ જોવા માટે હું તમને નોબતના માધ્યમથી એ નિમંત્રણ આપું છું કે આપ સૌ ત્યાં આવો. ધન્યવાદ. થેન્ક યુ હિતેશભાઈ. તો આજે આપણે અલ્પ સંવાદના માધ્યમ થકી, નોબતના માધ્યમ થકી ડૉક્ટર હિતેશભાઈ જાનીને સાંભળ્યા, માણ્યા. અલ્પ સંવાદ ખરેખર અલ્પ જ હતો, એમની પાસે એટલી બધી માહિતી છે, એટલો ખજાનો છે. પણ ફરીવાર પણ હિતેશભાઈને બોલાવીશું જ, કારણ કે હિતેશભાઈ વર્ષ 2007માં સિંગાપોર ખાતે એમને ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ ફોર આયુર્વેદ એ મળી ચૂક્યો છે. અને એ પછી હું સીધું 2017 લઈશ, જેમાં પૂજ્ય શંકરાચાર્યજી દ્વારા ગૌ ચાતુર્માસ એવોર્ડ પણ તેમને મળી ચૂક્યો છે. 2007 અને 2017 વચ્ચેના ગાળામાં હારમાળા છે એવોર્ડ્સની, જે આપણે અત્યારે નથી લેતા. પણ
ખૂબ ગૌરવ છે અમને હિતેશભાઈ કે આજે આપ અહીંયા આવ્યા અને આ માધ્યમ થકી બધાને આ સંદેશ આપ્યો. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવી જ રીતે દર રવિવારે મળતા રહીશું અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો સાથે, રસપ્રદ વાતો સાથે અને માહિતીના ખજાના સાથે. જોડાયેલા રહો યુટ્યુબ પર નોબતની ઓફિશિયલ ચેનલ પર. ધન્યવાદ.